Hello, good evening students. Today we are going to discuss about action word. हाँ विद्यार्थी मित्रों, आज आपने action word विषय बात करवाना चाहिए. Action word इतने सु, action इतने सु पहला तो इन्हीं बात करिए. तो action इतने सु, action इतने के कोई पन जाति की क्रिया दर्शावे, इन्हें सु केवाय action केवाय. Action इतने के सु एक क्रिया. तो याद रहेगी action इतने सु था कोई पन एक क्रिया हो वाय, इन्हें सु कहीं सु action. હવે વર્ડ કોને કહેશું વર્ડ એટલે કે શબ્દ બરાબર એક્શન વર્ડ બંનેને ભેગો કરીએ તો શું થઈ જાય ક્રિયા દર્શાવનાર શબ્દ આ વિદ્યાર્થી મિત્રો જે ક્રિયા દર્શાવતું હોય તેને આપણે શું કહીશું એક્શન વર્ડ ક્રિયા દર્શાવનાર શબ્દ જેને આપણે એક્શન વર્ડ કહીશું તો એક્શન વર્ડ ભણતા પહેલા આપણે કેટલીક વાત કરીએ બરાબર આપણે એના માટે કઈ થોડું જાણવું પડશે એના કેટલાક નિયમો છે એ નિયમો આપણે જાણવા પડશે અને પછી આપણે જે આ એક્શન વર્ડ છે એની આગળ શરૂઆત કરીએ તો ચલો આપણે પહેલા આના રૂલ્સ રેગ્યુલેશન સમજી લઈએ થોડા શું છે નિયમ અને એક્શન વર્ડ છે એ ક્યારે વપરાય છે ક્યાં વપરાય છે અને એવું તો શું છે કે આપણે એક્શન વર્ડની જરૂર ક્યારે પડે છે અને ક્યાં વપરાય છે અને ક્યારે વપરાય છે તો એ આપણે જોવાનું છે એ આપણે જોઈ લઈએ તો ચલો પહેલી વાત કરી શું કહે છે કોઈ પણ પ્રાણી પક્ષી કોઈ પણ જો વિદ્યાર્થી મિત્રો હમણાં કઈ લખવાનું નથી પહેલા તમે સમજી લો સમજી લીધા પછી તમે લખજો કારણ કે વિદ્યાર્થી મિત્રો જો એક વખત તમે સમજી લેશો તો સમજી લીધા પછી જો તમે લખશો તો તમને જલ્દી યાદ રહેશે અને અહીંયા હું સમજાવું એ વખતે મહેરબાની કરીને ના લખતા કારણ કે જો અહીંયા એક્સપ્લેન કરીશ અને જો તમે લખશો તો તમારું ધ્યાન નહીં રહે બરાબર છે અને શું સમજાવ્યું તેમાં ખબર નહીં પડે અને પછી કન્ફ્યુઝન થશે બરાબર છે તો પહેલા આપણે સમજી લઈએ જો કોઈ પણ પ્રાણી કે પક્ષીની ક્રિયા જાણવા માટે ઈઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હું કહું છું કોઈ પણ પ્રાણી પક્ષી અને બીજું એક ઉમેરવાનું છે કોઈ પણ પ્રાણી પક્ષી અને વ્યક્તિ બરાબર કોઈ પણ પ્રાણી પક્ષી અને વ્યક્તિ કોઈ પણ પ્રાણી પક્ષી કે વ્યક્તિ તો યાદ રાખવાનું છે કોઈ પણ પ્રાણી કે પક્ષી કે વ્યક્તિ કોઈ પણ પ્રાણી પક્ષી કે વ્યક્તિ તો શું કહે છે આપણે કોઈ પણની ક્રિયા જાણવી હોય કોની તો પ્રાણી પણ હોય એ પક્ષી પણ હોય અથવા તો વ્યક્તિ એટલે કોઈ પણ પદાર્થ હોય બરાબર કોઈ પક્ષી અથવા પ્રાણી પણ હોય અને કોઈ વ્યક્તિ પણ હોય કોઈ માણસ બે હોય એટલે પ્રાણી પક્ષી કે વ્યક્તિ કોઈ પણ હોય બરાબર ટૂંકમાં જે સજીવમાં જેનો સમાવેશ થતો હોય બરાબર શેનો સમાવેશ સજીવમાં જેનો સમાવેશ થતો હોય સજીવ વ્યક્તિની અંદર જેનો સમાવેશ થતો હોય સજીવમાં તો એ જે સજીવોનો સમાવેશ જેમાં થતો હોય તો એ સજીવોની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે બરાબર ખ્યાલ આવી ટૂંકમાં સજીવોની કોઈ પણ ક્રિયા જાણવી હોય તો આપણે શું કરવું પડે ઈઝ વડે પ્રશ્ન પૂછવો પડે તમે ઈઝ વડે પ્રશ્ન પૂછો તો તમને સામે શું મળે છે એનો જવાબ મળે છે બરાબર કોઈ પણ પ્રાણી પક્ષી કે વ્યક્તિની ક્રિયા જાણવા માટે ઈઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે સેકન્ડ આ પ્રશ્નનો જવાબ આપવા માટે યસ અથવા તો નોથી આપણે જવાબ આપવાનો હોય છે આ પ્રશ્નનો જવાબ યસ અને નો થી આપણે આપવાનું હોય છે પ્રશ્ન પૂછો તો એનો જવાબ બે સિચ્યુએશન હોય હું તમને પ્રશ્ન પૂછું તે પ્રશ્નનો જવાબ કાં તો હા માં હોય કાં તો શેમાં હોય ના માં હોય હું તમને પૂછું શું તમે આજે હોમવર્ક કર્યું તો તમે કર્યું હોય તો તમે કહેશો હા કર્યું છે અને નથી કર્યું તો તમે મને કહેશો ના નથી કર્યું બરાબર ક્લિયર એટલે આ પ્રશ્નનો જવાબ યસ અને નો માં આપવામાં આવે છે હવે બીજી વાત કરીએ આ એક્શન વર્ડ છે કેટલાક એ જોઈ લઈએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો અને થોડું એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો એક્શન વર્ડ જે ક્રિયા દર્શાવે છે લખવું વાંચવું રમવું દોડવું સૂવું જાગવું ઉઠવું પડવું તો આ બધા જે શબ્દો છે શું દર્શાવે છે એક્શન દર્શાવે છે જેને આપણે એક્શન વર્ડ કહીએ છીએ અને આ એક્શન વર્ડની પાછળ શું લાગે છે તો આઈએનજી પ્રત્યય લાગે છે હા વિદ્યાર્થી મિત્રો
હવે હું તમને પ્રશ્ન પૂછું કે શું તમે લખી રહ્યા છો, શું તમે લખી રહ્યા છો? તો આપણે કહીએ કે ભાઈ આર યુ રાઇટિંગ, બરાબર, શું તમે લખી રહ્યા છો? શું તે લખી રહ્યો છે? તો આપણે શું કહીએ, ઇઝ હી રાઇટિંગ? તો એ રીતે આપણે પ્રશ્ન પૂછવાનો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે, ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે સમજી લો બધા જ વ્યક્તિ કે પ્રાણી કોણ હશે, ત્રીજો પુરુષ એક વચનના હશે બધા લોકો, બરાબર છે? એ કોઈ વ્યક્તિ અથવા તો પ્રાણી, અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા વાત કોની કરીએ છીએ આપણે, કોઈ પણ વ્યક્તિ પ્રાણી અથવા તો કોની વાત કરીએ છીએ, વ્યક્તિ પ્રાણી, બરાબર. અને આપણે કોઈ પણ પક્ષી હોય કે ગમે તે હોય તો એની વાત કરીએ, કોઈ બી વ્યક્તિ કે પ્રાણીની વાત આપણે કરવાના છીએ. તો એમાં પ્રશ્ન પૂછવા માટે શેનો ઉપયોગ થશે, ઇઝનો ઉપયોગ થશે. ઇઝ વડે આપણે પ્રશ્ન પૂછીશું અને તેનો જવાબ આપણે યસ અને નોથી આપીશું. હું તમને એવું કહું, શું તે મોર છે? તો આપણે કહીએ ઇઝ ઇટ પીકોક. શું તે મોર છે? ઇઝ ઇટ પીકોક, બરાબર. હવે પછી બીજી વાત કરીએ કે એવું કીધું હોય કે ઇઝ હી રનિંગ, શું તે દોડી રહ્યો છે? તો શેનો ઉપયોગ થયો? ઇઝનો ઉપયોગ થયો, બરાબર. ઇઝ સી રાઇટિંગ, શું તે લખી રહી છે? તો એમાં પણ શેનો ઉપયોગ થયો? ઇઝનો ઉપયોગ થયો. તો વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ આપણે શીખવાની છે. ઓકે, હું એમ કહું ઇઝ હી લાફી, શું તે હસી રહ્યો છે? ઓકે, પછી કોઈ પ્રાણી માટે કેવું હોય, બરાબર, તો હું એવું કહી શકું ઇઝ હી અ ડોગ, શું તે કૂતરું છે? ઓકે, તો એના માટે શેનો ઉપયોગ થશે? ઇઝનો ઉપયોગ થશે. પછી આપણે કહીએ ઇઝ સી ડાન્સિંગ ને એવા બધા શબ્દો આપણે વાપરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઇઝ હી ડાન્સિંગ, ઇઝ હી સ્લીપિંગ, ઇઝ સી, ઓકે, ઇઝ સી કુકિંગ, શું તે નાંધી રહી છે? તો આ બધા પ્રશ્નો શેનાથી બનશે? તો ઇઝથી પ્રશ્ન બનશે. મેં તમને હમણાં જેટલા પણ પ્રશ્નો કીધા બધાની આગળ વાક્યની શરૂઆત શેનાથી થઈ? તો આ બધાની શરૂઆત મેં શેનાથી કરી? તો મેં ઇઝથી બધાની શરૂઆત કરી. ઓકે, તો જોઈએ આપણે એક્શન વર્ડ. હવે એક્શન વર્ડ જોઈએ, થોડું ધ્યાન રાખીએ આપણે. સ્ટેન્ડ, તો શું થશે? સ્ટેન્ડિંગ. આની પાછળ શું આવશે? આઈએનજી, ફક્ત ને ફક્ત શું લગાવવાનું છે? આઈએનજી. વોક, તો પાછળ શું લગાવવાનું છે? આઈએનજી, વોકિંગ, બરાબર. કેચ, તો શું થશે? આઈએનજી લગાવો તો કેચિંગ. આ બધા કયા શબ્દો છે? એક્શન વર્ડ છે, જે શું સૂચવે છે? ક્રિયા સૂચવે છે. હા, અને બીજી એક વાત યાદ રાખવાની છે, બધામાં તમે આઈએનજી લગાવો, પરંતુ આ બે પ્રકારના વાક્યો છે, આ બે પ્રકારના એવા વાક્યો છે કે જેમાં તમારે આઈએનજી મૂકતા પહેલા કેટલું ધ્યાન રાખવાનું છે. તો શું ધ્યાન રાખવાનું છે તે આપણે જોઈએ. તો જો અહીંયા શું લખ્યું છે? WRIT, રાઇટ લખ્યું છે. ઓકે, તો રાઇટ નું શું થશે? રાઇટિંગ. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે આપણો નિયમ જો. હવે આપણો નિયમ એવું કહે છે કે આ રીતે પાછળ જો ઈ છેલ્લો શબ્દ ઈ આપેલો હોય, બરાબર, તો શું થાય છે? ઈ નીકળી જાય છે અને તેની જગ્યાએ આઈએનજી લાગે. જો છેલ્લો શબ્દ બરાબર ઈ હોય, આપણે અહીંયા લખી શકીએ, જો છેલ્લો શબ્દ, જો બરાબર છેલ્લો શબ્દ, અરે છેલ્લો અક્ષર કહેવાય એને આમ તો, જો છેલ્લો અક્ષર ઈ હોય તો, બરાબર, જો છેલ્લો અક્ષર ઈ હોય તો, જો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ નીકળી જાય છે અને તેની જગ્યાએ આઈએનજી લાગે છે. તો જો અહીંયા કયા છેલ્લા અક્ષરની વાત થઈ છે, જો WRITE, તો એમાં ઈ જો, WRITE, તો એમાં ઈ જો, તમે છેલ્લે ઈ આવે છે, ઈ શું થઈ ગયો છે? નીકળી ગયો છે. જો WRITE, તો જો WRITE, પછી અહીંયા ઈ છે નીકળી ગયો છે અને તરત જ શું લાગે છે? આઈએનજી લાગે છે. જો શું લખ્યું? WRITE, અહીંયા WRITE, પાછળ શું હતું? ઈ હતો, ઈ કાઢી અને આપણે શું લગાવી દીધું? આઈએનજી. એટલે જ કે છે કે જો છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ નીકળી જાય છે અને તેની જગ્યાએ આઈએનજી પ્રત્યય લાગે છે. પછી બીજું છે, હવે અહીંયા શું કહે છે કે જો છેલ્લા અક્ષરની આગળનો અક્ષર જો સ્વર હોય, તો આ છેલ્લો અક્ષર છે એની આગળનો અક્ષર બરાબર શું હોય? જો સ્વર હોય તો છેલ્લો શબ્દ બેવડાઈ જાય છે અને આઈએનજી લાગે છે.
तो जो અહીંયા સીટ છે તો આની આગળ આ જે સ્પેલિંગ છે બરાબર આ જે છેલ્લો અક્ષર છે આ છેલ્લા શબ્દની આ છેલ્લા અક્ષરની આગળ જો સ્વર હોય તો શું થઈ જાય છે એ અક્ષર ડબલ વખત આવે છે બેવડાઈ જાય છે અથવા તો એનો એ શબ્દ શું થાય છે ફરીથી રિપીટ થાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે અહીંયા પણ જો આઈ છે અહીંયા યુ છે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કહ્યું હતું આગળ સ્વર કેટલા છે તો આ જવાબ એ ઈ આઈ ઓ યુ એ ઈ આઈ ઓ યુ આ પાંચ શું છે સ્વર છે એ ઈ આઈ ઓ યુ આ પાંચ શું છે સ્વર છે બરાબર ને તો યાદ રાખવાનું આ પાંચ સ્વર છે તો જો શું કીધું છે છેલ્લા અક્ષરની આગળનો અક્ષર શું હોય સ્વર હોય તો જો એ ઈ આઈ ઓ યુ આ પાંચમાંથી કોઈ એક અક્ષર જોવાનું કે છેલ્લા અક્ષરની આગળ જો એ હોય અથવા ઈ હોય આઈ હોય અથવા તો યુ હોય તો શું થાય એ અક્ષર બેવડાઈ જાય છે એટલે ડબલ વખત આવે છે બરાબર અને પછી આ ઈએનજી લાગે છે તો અહીંયા જો શું લખ્યું છે તો એસ આઈ ટી સીટ લખ્યું છે એસ આઈ ટી તો જો ઉપર સ્વરમાં આઈ છે હા આઈ એ સ્વર છે બરાબર તો છેલ્લા અક્ષરની આગળ સ્વર આવ્યો એટલે આપણે શું કર્યું ડબલ વખત ટી લખ્યું જો એસ આઈ ટી તો અહીંયા શું એસ આઈ ટી ફરી વખત ટી લખ્યો અને પછી આ ઈએનજી પ્રત્યય લાગે છે તો આ જો તમને પછી બીજી વાત હવે સ્કીપ બરાબર શું લખ્યું છે સ્કીપ લખ્યું છે તો સ્કીપ માં કઈ રીતે થાય છે તો એસ કે આઈ પી તો પી ની આગળ જો આઈ આઈ શું છે સ્વર છે બરાબર તો છેલ્લા અક્ષરની આગળ સ્વર આવે છે એટલે અહીંયા પણ શું થયું છે એસ કે આઈ પી સ્કીપ લખ્યું ફરીથી પી બીજી વખત લખવામાં આવે છે એટલે શું થઈ ગયું બેવડાઈ ગયો કહેવાય બરાબર એસ કે આઈ પી તો શું થયું એસ કે આઈ પી ફરીથી બીજી વખત પી આવે છે અને પછી આઈએનજી પ્રત્યય લાગે છે તો રનિંગમાં બી જુઓ તમે આ એન છે એની આગળ શું છે યુ છે તો જો અહીં આગળ જો છે યુ એ યુ શેમાં આવે છે સ્વરમાં આવે છે તો જો આની આગળ છેલ્લા અક્ષરની આગળ જો શું હોય સ્વર હોય તો છેલ્લા અક્ષરની આગળ જો અહીંયા સ્વર છે હા છેલ્લા અક્ષરની આગળ સ્વર છે તો શું થઈ ગયું અહીંયા પણ શું થઈ ગયું એ શબ્દ બેવડાઈ ગયો આ યુ એન ફરીથી બીજી વખત એન અને પછી આ એનજી પ્રત્યે લાગે છે બરાબર ને તો હું આશા રાખું છું કે તમને આની અંદર ખબર પડી ગઈ હશે એક વખત રિપીટ કરી કરો કોઈપણ પ્રાણી પક્ષી બરાબર કોઈપણ પ્રાણી પક્ષી કે વ્યક્તિની ક્રિયા જાણવા માટે ઈઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે સેના વડે ઈઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે કોઈ પ્રાણી પક્ષી કે વ્યક્તિ હોય એટલે કે આપણે પૂછીએ ઇઝ ઇટ અ પેરોટ શું તે પોપટ છે ઇઝ ઇટ અ પીકોક શું તે મોર છે બરાબર ઇઝ ઇટ અ કાઉ શું તે ગાય છે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રાણી વિશે પૂછ્યું પક્ષી વિશે પૂછ્યું બરાબર તો મેં શેનાથી પ્રશ્ન પૂછ્યો ઇઝથી પ્રશ્ન પૂછ્યો તો યાદ રાખવાનું પ્રાણી પક્ષી કે કોઈ વ્યક્તિનું નામ હોવું જોઈએ કોઈ પ્રાણીનું નામ હોય કોઈ પક્ષીનું નામ હોય અથવા તો કોઈ વ્યક્તિનું નામ હોય અને આપણે પ્રશ્ન પૂછવો હોય તો શેનો ઉપયોગ થશે તો ઇઝનો ઉપયોગ થશે એક વસ્તુ આપણે યાદ રાખવાની છે બરાબર ને હવે બીજી વાત કરીએ આપણે તો જુઓ અને એનો જવાબ શેનાથી આપવાનો છે યસ અથવા નો હવે આપણે વ્યક્તિની વાત કરીએ તો હું શું કહું ધારો કે તમે વિડીયો જોઈ રહ્યા છો બરાબર તો તમે મને શું કહો ઇઝ હી સ્પીકિંગ શું તે બોલી રહ્યા છે ઇઝ હી સ્પીકિંગ શું તે બોલી રહ્યા છે બરાબર ઇઝનો ઉપયોગ આવ્યો પછી હું તમને કહું હું પછી કહું બટ કોઈ વ્યક્તિનું નામ હોય ચલો સમજી લો કોઈનું નામ હોય રાજુ તો હું કહી શકું કે ઇઝ રાજુ લિસનિંગ શું રાજુ સાંભળી રહ્યો છે તો હું એમ કહી શકું ઇઝ હી લિસનિંગ એના માટે હી વાપરવો હોય તો પણ હું વાપરી શકું છું પછી હું એમ કહું કે ઇઝ સી રાઇટિંગ શું તે લખી રહી છે તો એના માટે શેનાથી પ્રશ્ન પૂછ્યો મેં ઇઝથી પ્રશ્ન પૂછ્યો બરાબર તો ઇઝથી પ્રશ્ન કોને કોને પૂછાય તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો ઇઝથી પ્રશ્ન કોને કોને પૂછાય તો જો હી સી ઇટ અથવા તો કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી હોય બરાબર હી સી ઈ બરાબર કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી હોય બરાબર તો ઈસ્તી પ્રશ્ન પૂછવામાં આવે છે
ઈઝી ઈ કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી હોય તો ઈઝી પ્રશ્ન પૂછવામાં આવે છે. ઈઝ હી, ઈઝ શી, ઈઝ ઈટ અથવા તો ઈઝ, પછી વ્યક્તિનું નામ હોય કે રાજુ કાલો શ્યામ અથવા બરાબર છે, ઈઝ રાજુ, ઈઝ શ્યામ, એ રીતે કોઈ પ્રાણી હોય તો આપણે કે ઈઝ શું કહેવાય, ઈઝ, પછી કોઈ પ્રાણી હોય તો પ્રાણી માટે આપણે શું લઈએ છીએ, ઈટ લઈએ છીએ, બરાબર. તો એના માટે શેનાથી પ્રશ્ન પૂછવામાં આવે છે, તો ઈઝથી પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર. આપણે નથી કહેતા ઈઝ ધીઝ અ કાઉ, શું આ ગાય છે, તો એવા પ્રાણીને પ્રશ્ન પૂછવા માટે પણ પ્રશ્ન પૂછવા માટે આપણે ઈઝનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. એની ક્રિયા જાણવા માટે ઈઝી ઈ કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી હોય તો ઈઝથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો કેમ પ્રશ્ન પૂછે છે, તો એની ક્રિયા જાણવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તો આટલું યાદ રાખવાનું છે, હી શી ઈટ હોય બરાબર તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, આપણે ઈઝનો ઉપયોગ કરીએ છીએ. તો હી શી ઈટ કોઈ વ્યક્તિ કે પ્રાણી હોય તો ઈઝથી પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર. આટલું તમે લખી નાખો.
ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આપણે વાક્ય જોઈએ બીજા અલગ અલગ. તો એક વાક્ય છે બરાબર, જે લોકો જોડે વર્કબુક છે એ લોકો પોતાની વર્કબુકમાં લખી શકે છે. હવે આમાં આન્સર કઈ રીતે બનાવવાના છે? યસ અને નો થી બંને રીતે આન્સર બનાવવાના છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો કદાચ અમુક લોકો વર્કબુકમાં પણ લખતા હોય છે તો એ લોકો ખોટું ના લખી દે, એટલા માટે આપણે શું કરીશું, કાં તો આન્સર યસ થી બનાવીશું અથવા તો આન્સર નો થી બનાવીશું. એમાં ફોટા આપેલા છે અમુક, તો એ ફોટાના એકોર્ડિંગ બરાબર, એ ફોટા માટે શું છે, એ ફોટામાં જે ચિત્ર આપેલો છે તો એ ચિત્ર પ્રમાણે આપણે જોવા જઈએ તો આન્સર યસ છે કે નો છે એ પ્રમાણે લખવાનું છે. જે મારા જે વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમની જોડે સ્વાકૃતિ નથી તો ચિંતા કરવાની જરૂર નથી, આપણે શું કરીશું, યસ અથવા તો નોથી. અહીંયા ખાલી તમારી યસ અથવા નોથી કઈ રીતે જવાબ બને એ તમારે યાદ રાખવાનું છે, બીજું કશું કરવાનું નથી. એટલે કેટલાક આપણી જોડે યસ વાળા પણ આવશે પ્રશ્નો, કેટલાક નો વાળા પણ આવશે, એટલે વારાફરતી આપણે યસ અને નો ના પ્રશ્નો લખીશું બરાબર. યસ અને નો થી વારાફરતી આપણે પ્રશ્ન બનાવીશું એટલે શું થઈ જશે, એ આપણે કવર થઈ જશે બરાબર ને. તો પેલો પ્રશ્ન છે ઇઝ હી કોપિંગ, ઇઝ હી, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શેનો ઉપયોગ થયો, તો હી નો ઉપયોગ થયો, ઇઝ હી બરાબર, યાદ રાખવાનું હી શી એક હોય તો એની જોડે ઇઝત લાગે છે. ઇઝ હી કોપિંગ, તો જો અહીંયા આગળ પ્રશ્નાર્થીને, તો જો અહીંયા આગળ આપણે જોઈએ તો કોપિંગ કેમ બે વખત બી લખ્યા, એક વખત ના કેમ બે વખત આવ્યો બે બરાબર, કહો તો મને. તો તમને મેં આગળ કીધું એ પ્રમાણે એચ ઓ પી આર ઓપ એટલે પૂરતું બરાબર, કેમ બે વખત પી આવે, તો પી ની આગળ જો વિદ્યાર્થી મિત્રો શું હતો, સ્વર હતો ઓ, તો અહીંયા જો ઓ સ્વર છે, છે ને સ્વર, તો અહીં આગળ ઓ આની આગળ સ્વર હતો એટલે શું થયું, એ અક્ષર ડબલ વખત આવે, એચ ઓ ડબલ પી આઈ એન જી, શું તે કૂદી રહ્યો છે. હવે ચિત્રની અંદર જે છોકરો આપ્યો છે એ કૂદી નથી રહ્યો પણ ઝાડ ઉપર ચડી રહ્યો છે, તો એને હોપિંગ ના કહેવાય વિદ્યાર્થી મિત્રો, એને ક્લાઇમ્બિંગ કહેવાય. શું કહેવાય, ક્લાઇમ્બિંગ કહેવાય બરાબર. ઈઝી હોપિંગ, ચિત્રમાં તમે જુઓ તો શું લખીએ છીએ, ઝાડ ઉપર ચડે એને ક્લાઇમ્બિંગ કહેવાય, એને હોપિંગ કહેવાય નહીં. તો આપણે શું લખીશું, અહીંયાથી શરૂઆત કરીશું નો બરાબર, આ વાક્ય ખોટું છે, એ ચડી રહ્યો છે, એને ક્લાઇમ્બિંગ કહીશું, એ હોપિંગ એટલે કૂદી રહ્યો નથી. તો આપણે શું લખીશું નો, પછી શું આવશે, હી isn't, no he isn't બરાબર, ના તે કૂદી રહ્યો નથી બરાબર. આ રીતે આપણે શું કરવાનું છે, આન્સર બનાવવાનો છે. હવે બીજા નંબરમાં જોઈએ, is she skipping, અહીંયા પણ જો વિદ્યાર્થી મિત્રો બરાબર, અહીંયા પણ એ રીતે છે, is she skipping, ઇઝ સી સ્કીપિંગ, તો અહીંયા પણ જો બી ની આગળ શું છે, આઈ છે, તો આઈ સેમાં આવે છે, તમે જો સ્વરમાં આવે છે, એટલે બી કેટલી વખત આવ્યો, ડબલ વખત આવ્યો, કારણ કે આ ની આગળ શું છે, સ્વર છે બરાબર, એ અક્ષર કયો છે, સ્વરનો અક્ષર છે, એસ કે આઈ બી સ્કીપ એટલે કૂદવું. તો અહીંયા જો શું કીધું છે, સ્કીપ બરાબર, તો અહીંયા દોડા કૂદવાની વાત છે, સ્કીપ એટલે દોડા કૂદવા, તો બી ની આગળ શું છે, આઈ છે, એટલે પી કેટલી વખત આઈ ગયું, ડબલ વખત, એસ આઈ ડબલ પી આઈ એન જી, ઈ સી સ્કીપિંગ, શું તે ભૂલી રહી છે, તો શું આવશે આન્સરમાં, શું આવશે જોઈએ, આપણે ચિત્રમાં આપેલું છે કે દોરડા કૂદી રહી છે બરાબર. હું શું કહું છું, ચિત્રમાં શું છે, એ દોરડા કૂદી રહી છે, તો આ વાત સાચી થાય છે, તો હું શેનાથી બનાવીશ, યસ થી બનાવીશ, તો અહીંયા શું આવશે, યસ પછી અલ્પવિરામ સી ઇઝ બરાબર. પછી આ રીતના વાક્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો જે બીજા વાક્યો છે છે બરાબર, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી, થેન્ક યુ.